તાજેતરમાં ભારતની અક્સાઇન ચીન બોર્ડર ઉપર ચીનના સૈનિકો દ્વારા ભારતના સૈનિકો સાથે દગો કરીને કરવામાં આવેલા હુમલાને લઈ સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને દેશભરમાં ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર શરૂ થઈ ગયો છે. 15 જૂનની રાત્રે ચીન દ્વારા ભારતના સૈનિકો ઉપર છેતરીને કરવામાં આવેલા હુમલામાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા અને ચીનની આ હરકત બાદ આજે બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે પણ ચીનનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. લાખણીમાં આજે રાષ્ટ્રવાદી યુવા સંગઠન દ્વારા ચીનના રાષ્ટ્રધ્વજને સળગાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ચીન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રવાદી યુવા સંગઠન દ્વારા કુનીજંગમાં શહીદ થયેલા સૈનિકોના માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને ત્યારબાદ હંમેશા માટે ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવાનો પણ સંકલ્પ લીધો હતો. ભારત ચીનની સરહદ ઉપર લદ્દાખ નજીકની ખીણમાં જે પ્રકારે નાલાયક ચીન દ્વારા આપણા માં ભૌમની રક્ષા કરતા વીર જવાનોને એમણે માર્યા છે અને એ જવાનોએ શહીદી વહોરી છે, એના માટે દેશભરમાં ભારોભાર આક્રોશ છે અને એ આક્રોશના કારણે આજે અમે નાલાયક ચીનના રાષ્ટ્રધ્વજનું અપમાન કરી ચીનના ધ્વજને સળગાવ્યો છે, ચીન મુર્દાબાદના નારા લગાવ્યા છે અને જે માં ભૌમની રક્ષા કરતા કરતા આપણા જવાનો શહીદ થયા છે એમને 2 મિનિટનું મૌન પાળી એમને શ્રદ્ધાંજલિ આપી છે. એમના પરિવારને ભગવાન ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના કરી છે અને દરેક ભારતીયોને હું વિનંતી કરું છું કે માં ભૌમની રક્ષા કરતા આપણા વીર જવાનો તો દેશ ઉપર ઈંટનો જવાબ પથ્થરથી લઈ અને નાલાયક ચીનને એનો જવાબ આપશે જ, પણ એક ભારતીય તરીકે આપણી પણ ફરજ છે કે આપણે આપણા શહાદત લેનાર સૈનિકોની પક્ષમાં રહી અને આપણે ચીનનો બહિષ્કાર કરવો જોઈએ, ચીનનું અપમાન કરવું જોઈએ અને એના માટે જ અમે આજરોજ લાખણી ખાતે રાષ્ટ્રવાદી યુવા સંગઠન દ્વારા ચીનના રાષ્ટ્રધ્વજને સળગાવી અને તેનું અપમાન કર્યું છે.